नमस्कार विद्यार्थी मित्रों मित्रों आज आप आ वीडियो नी अंदर स्वाध्ययन पोथी एटले के स्वाध्याय पोथी धोरण सात विषय गणित चैप्टर नंबर 15 घन आकारों प्रत्यक्षीकरण नी बात करवाना छे। तो मित्रों अपनी पास अहीं स्वाध्याय पोथी नू धोरण सात गणित विषय नू 15मुं चैप्टर छे। जोईए आपणे एमना प्रश्नो अने जवाब। तो पहेलो प्रश्न छे योग्य विकल्प पसंद करो। એમાં પહેલું પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય છે? તો એનો જવાબ છે ડી, ઉપર પૈકી એક પણ નહીં। બીજું નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે? તેમાં જવાબ છે બી, ગોલક। ત્રીજું નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે? તો એ ઝીરો। એમાં ચોથું જે ઘનાકારના સામસામેના બે ફલક એકરૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવો ઘનાકાર કયો છે? તો એ પ્રિઝમ। પાંચમું એક શિરોબિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતો નળાકારને શું કહેવાય છે? તો એ શંકુ। એમાં છઠ્ઠું નીચે આપેલ ઘનાકારનું નામ શું છે? તો બી, ચતુષ્કોણીય પિરામિડ। ત્યાર પછી સાતમું આવે છે જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર પર ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે મળતો પડછાયાનો આકાર કયો હોય છે? તો બી, લંબચોરસ પરંતુ ચોરસ નહીં। ત્યાર પછી બીજું ખાલી જગ્યા પૂરો। આઠમું લંબઘનના પાસ પાસેના બે ફલક સામાન્ય બે ફલકના સામાન્ય ભાગને ખાલી જગ્યા કહેવાય છે? તો ધાર। નવમું ઘનાકાર એટલે કે ત્રિપરિમાણીય આકારનો ધાર એટલે કે બાજુઓ વડે સમાવતી સમતલ સપાટીને ખાલી જગ્યા કહેવાય છે? તો ફલક કહે છે। દસમું ઘનાકારના ખૂણાઓને ખાલી જગ્યા કહેવાય છે? તો શિરોબિંદુઓ। અગિયારમું ત્રિકોણીય પિરામિડને ચાર ફલક છ ધાર અને ચાર શિરોબિંદુ હોય છે। બારમું ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય છે જે પૈકી ત્રણ ફલક લંબચોરસ અને બે ફલક ત્રિકોણ હોય છે। તેરમું લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ હોય છે। ચૌદમું લંબઘન એ ચતુષ્કોણીય પ્રિઝમ છે। ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન આવે છે સૂચના મુજબ કરો। એમાં પંદરમું જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ છે એની પહોળાઈથી બમણી હોય તેવા લંબઘનની આકૃતિ દોરો। તો મિત્રો અહીંયા આપણી પાસે પહેલો જે લાઈન કીધું છે ઊંચાઈ અને પહોળાઈ સરખી, તો અહીંયા જો ઊંચાઈ અને પહોળાઈ છે એ મેં બબે સેમી લીધી છે બંને સરખી। હવે લંબાઈ છે પહોળાઈથી બમણી, તો તમે જો પહોળાઈ કેટલી છે બે, તો એની લંબાઈ છે પહોળાઈથી બમણી એટલે બેના બમણા કેટલા થાય ચાર, તો લંબાઈ કેટલી આવશે ચાર। હવે આ રીતનું તમારે અહીંયા આકૃતિ દોરવાની છે, પહેલાં અહીંયા આ ચાર સેમીની લંબાઈ કરવાની છે, ત્યાર પછી તમારે આ બે સેમીની આ ઊંચાઈ કરવાની, હું જે કહું એ મુજબ તમે આકૃતિ દોરતા જજો એટલે આ મુજબ થઈ જશે। આટલું થયું પછી તમારે આ ચાર સેમીનું આ જોડી દેવાનું, આટલું બોક્સ બન્યું। ત્યાર પછી તમારે અહીંથી ત્રાસી સ્કેલ રાખી અને આ બે સેમીની લાઈન કરવાની, અહીંયા પણ આ ત્રાસી સ્કેલ રાખીને એટલા જ માપની બે સેમીની, એવું જ નીચે અહીંયા બે સેમીની અને અહીંયા બે સેમીની, આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? તો કે આ બંને છેડાને જોડી દેવાના, આ બંને છેડાને જોડી દેવાના, એવું જ અહીંયા આ બંને છેડાને જોડી દેવાના, પછી આ લાઈન કરી નાખવાની અને આ લાઈન કરવાની, એટલે આ મુજબની તમારી આકૃતિ બનશે। ત્યાર પછી સોળમું ત્રિકોણીય પ્રિઝમની ત્રિકોણીય પ્રિઝમની રેખાંકિત આકૃતિ દોરો। તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે પહેલાં આ રીતનું એક લાઈન આ મુજબની લાઈનિંગ, ત્યાર પછી આ લાઈન, પછી અહીંથી આ નીચે લઈ લેવાનું, અહીંથી આમ નીચે લઈ લેવાનું અહીંયા, અને આ લંબચોરસ બનાવી નાખવાનું, પછી ઉભરતી લાઈન અને આ રીતની તમારે લાઈનિંગ કરવાની છે। સત્તરમું છે ત્રિકોણીય પિરામિડની રેખાંકિત આકૃતિ દોરો। તો મિત્રો અહીંયા બહુ સહેલી આકૃતિ છે, તો સૌ પ્રથમ તમારે આ રીતનું એક ત્રિકોણ દોરી લેવાનું, ત્યાર પછી આ રીતનું નીચે અને ઉપરથી આ
लाइन आ मुजब तमारे दौरवानो थशे। त्यार पछी आगळ वधीए तो 18मो प्रश्न छे, नीचे आपेली आकृति वडे समघन रची शकाय तो ते परथी नीचेना प्रश्नोनो जवाब आपो। ए एन छे एने तमारे कई धार साथे जोड़शो, तो एच डी साथे, कारण के आने तमे जोड़ो तो ज आपणे समघन। એટલે મિત્રો આ જે આપણું છે ને આપણે વાળીને આપણે ખોખો બનાવવાનું છે, આ જે ભાગ છે તમે કોઈ પણ બોક્સ હોય એને ખુલ્લું કરો તો આ રીતનું થશે। હવે એ ખુલ્લું થયેલ બોક્સને તમારે ફરીથી બોક્સ બનાવવાનું છે, એવું જ અહીંયા ડી ઈ સાથે કઈ ધાર જોડાશે તો સી ડી આવશે। હવે મિત્રો અહીંયા 19મો પ્રશ્ન છે, નીચે આપેલા ઘનાકારમાં કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં લખો। તો અહીંયા તમારે ગણવાના છે, તો જુઓ આપણે ગણીએ, આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો આ દસ થાય। હવે આ તમને એમ થાય કે આ ઉપરની, તો કે આ ઉપરનું છે એ બોક્સનું ઉપરનો ભાગ છે। આ રીતના તમે તમારી પાસે કોઈ પણ ખોખા હોય બોક્સ, ખાલી બોક્સ, એને આ રીતના તમે લાઇનમાં ગોઠવશો એટલે આ રીતનું તમને જોવા મળશે। હવે બાજુની આકૃતિમાં તો કે છ થશે। હવે 20મું, આપેલી આકૃતિમાં ક્યાં ઘન આકારની છે, તો ડી પિરામિડ। 21મું, આપેલી આકૃતિ ફલક કેટલા છે, આપેલી આકૃતિમાં ફલક કેટલા છે, તો 8। ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે, એમાં પહેલું આકૃતિમાં આપેલા ઘનાકારનું નામ લખો, તો ત્રિકોણીય પ્રિઝમ। એક જ શિરોબિંદુ ધરાવતો નળાકાર કયો છે, તો સી શંકુ। એમાં ત્રીજું, 4 સેમી બાજુનું માપ ધરાવતા 3 સમઘનને 5 પાસે ગોઠવીને મૂકતા બનતા ઘનાકારનું માપ શું છે, તો એ 12x4x4। એમાં ચોથું, નીચેની પૈકી કયા ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે, તો સી આકૃતિ આવે છે। બીજું, ખાલી જગ્યા પૂરો, એમાં 5મું, એક પણ શિરોબિંદુ ન ધરાવતો ઘનાકાર એટલે ગોલક। 6ઠું, એક ત્રિકોણીય પ્રિઝમમાં 5 ફલક 9 ધાર અને 6 શિરોબિંદુ હોય છે। 7મું, ત્રિકોણીય પિરામિડમાં પાયા એટલે ત્રિકોણ હોય છે, બાજુમાં આપેલ રેખાકૃત ખાલી જગ્યાની છે તો શંકુની આવે છે। હવે મિત્રો અહીંયા તમારે લંબઘન છે એની આકૃતિ દોરવાની છે, તો એ આપણે આ મુજબ દોરશું લંબઘનની આકૃતિ। તો સૌ પ્રથમ તમારે મિત્રો અહીંયા આ રીતની લાઈન કરવાની છે, બરાબર, કોઈ પણ યોગ્ય માપ લઈ લેવાનું। હવે અહીંયા આ રીતની લાઇનિંગ બને સરખી અને આ રીતની, એટલે એક લંબચોરસ બની જશે, બરાબર। હવે તમારે શું કરવાનું, તો કે સ્કેલને ત્રાસી રાખી અને આ તમારે 2 સેમી કે 3 સેમીની માપને કરો, અહીંયા 2 સેમીની કરી તો અહીંયા પણ 2 સેમીની, પછી આને જોડી દેવાનું અને અહીંયા પણ એક ત્રાસી લાઇનિંગ કરી અને આને જોડી દેવાનું, આ રીતનું તમારે, આ રીતનું તમારે લંબઘન આકૃતિ બનશે। મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના તમામ વિષયના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મૂકેલા છે મિત્રો, બરાબર। આ સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો, ત્યાં તમને ધોરણ 7નું ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનના અલગ અલગ ફોલ્ડર જોવા મળશે। આ ફોલ્ડર તમે ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મળી જશે। આ ઉપરાંત મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે। હવે મિત્રો અહીંયા 6x4x2 સેમીના લંબઘનની સમતલ્ય આકૃતિ દોરવાની છે, તો તમારે શું કરવાનું, પહેલાં અહીંથી અહીંયા સુધી આ 6 સેમી થાય, બરાબર, કેટલા સેમીનું થયું, 6 સેમીનું, પછી અહીંથી આ તમારે આ 2 સેમીનું દોરી લેવાનું, આટલું, રેડી, આ 2 સેમીનું થઈ ગયું, પછી તમારે આને જોડી દેવાનું એટલે નીચેનો ભાગ તૈયાર થઈ જાય, ત્યાર પછી તમારે આ 4 સેમીનું દોરવાનું, બરાબર, આ રીતનું આને જોડી દેવાનું, અહીંયા પણ આ 4 સેમીનું, આ 4 સેમીનું અને આ રીતનું તમારે જોડી દેવાનું છે,
તો એટલે આ મુજબની તમારી આકૃતિ બની જશે, લંબઘનની સમતલ્ય આકૃતિ બની જશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 ગણિત વિષયનું સ્વાધ્યાન પોથીના ચેપ્ટર નંબર 15નું સોલ્યુશન. મિત્રો આવા સોલ્યુશન મળે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.